સુનાવણી થઈ, જેમાં સ્થાનિક લોકોના બે ગ્રુપ દ્વારા વિરોધ અને સમર્થન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને કાર્યક્રમમાં કેટલાક લોકો હોબાળો મચાવતા હતા. તેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને તે લોકોની પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી અટકાયત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં રજુલા જાફરાબાદ વિસ્તારમાં આવેલ લોઠપુર ગામ નજીક ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપનીને કરોડોના પ્રોજેક્ટને આ વિસ્તારમાં સ્થાપવાની તૈયારીઓ કરી રહી છે, જેના માટે લોઠપુર ગામ નજીક લોક સુનાવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદૂષણ બોર્ડના અધિકારીની ઉપસ્થિતિમાં લોક સુનાવણી શરૂ કરાતા શરૂઆતમાં કેટલાક લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને પ્રશ્નો સાંભળીને અહીં પૂછી નહીં શકતા વિવાદ સર્જાયો હતો. તેવી પોલીસ દ્વારા એક એનજીઓ મહિલા સહિત 10 જેટલા લોકોની કાયદો વ્યવસ્થાની સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, જિલ્લા પંચાયત સભ્યો, સરપંચો સુનાવણી દરમિયાન કંપનીના ઓફિસરોને લોકો દ્વારા સવાલો કરાયા હતા અને કંપની તરફથી સ્થાનિક લોકોને જવાબ આપવામાં આવ્યા, જેમાં કોપર કંપની વિરુદ્ધ કેટલાક લોકો દ્વારા પોસ્ટર બનાવી વિરોધ પ્રદર્શન કરાયું તો કેટલાક સ્થાનિક સરપંચો સહિતના લોકોએ ઉદ્યોગોને આવકારતા પોસ્ટરો બનાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આમ બે જૂથો વચ્ચેની રજૂઆતો અને વિવાદો વચ્ચે લોક સુનાવણી યોજાઈ, જેમાં રાજુલા જાફરાબાદ પંથકના સરપંચો અને માર્કેટિંગ યાર્ડ ચેરમેન સહિતના લોકો સમર્થન આપવા માટે આવી પહોંચ્યા હતા. આજે કોપર પ્લાન્ટ નું પબ્લિક હિયરિંગ છે. ઘણા લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમદાવાદ વડોદરાથી પેલા એવો પ્રશ્ન કર્યો કે આમાં માછીમારોને નુકસાન છે. અહીંયાથી દરિયો 5 કિલોમીટર દૂર છે એટલે માછીમારોને કોઈ પ્રશ્ન નથી. આ કંપનીને અમે એક જ રજૂઆત કરી છે કે અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળે, સ્થાનિક લોકોને નોકરી મળે, કે અહીંનો યુવાન કે અહીંનો વ્યક્તિ બહાર જઈને નોકરી કરે એને કરતા એને ઘર આંગણે નોકરી મળે તો આ વિસ્તારનું ખૂબ એવું વિકાસના કામ થાય છે. પણ ઘણા લોકો આમાં અવરોધ કરવા પણ વચ્ચે આવતા હોય છે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે. નુસાપુર, લોટપુર, કાકવદર, ભટવદર, બાલાની વાવ, જાફરાબાદ, મિતિયાળા આ કોઈ પંથક આ કંપનીના સહકારમાં છે. કંપનીએ બાહીદરી આપી છે કે 70% લોકોને સ્થાનિકને રોજગારી મળે, 70% લોકોને સ્થાનિક નોકરી મળે. તો આ કંપની આવાથી માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન, આ દેશને વિકસિત ભારત બનાવવું હોય, આ વિસ્તારને વિકસિત રાજુલા જાફરાબાદ ખાંભા બનાવવું હોય તો ઉદ્યોગો જરૂરી છે. આવા ઉદ્યોગો આવવાથી સ્થાનિક લોકોને બળ મળે છે, સ્થાનિક લોકોની આવક મળે છે, સ્થાનિક લોકોને નોકરી મળે છે. પણ ઘણા એવા અસામાજિક તત્વો જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અહીંયા આવીને ખોટા ખોટા હલ્લા મચાવે છે, હું એવા લોકોને ખાસ ચેતવણી આપું છું કે લોકોના હિત માટેના કાર્ય, લોકોના વિકાસ માટેના કાર્યમાં આવો અવરોધ ન કરો. હું ઉચ્ચનો સરપંચ છું ને આ વિસ્તારમાં 30 જેટલા ગામો આ કંપનીને જે રિલેટેડ છે આ વિસ્તારમાં, એમાં તમામ ગામોના સરપંચ, મોટાભાગના ગામોના સરપંચોનું સમર્થન છે આ કંપની આવવાથી આ વિસ્તારના અને અમારા ગામના વિસ્તારના જે કાંઈ પાયાના પ્રશ્નો છે એમાં ઘણું બધું યોગદાન આપશે. બીજા રમણમાં કે જે આ લોકો વિસ્તારના લોકો છે એને રોજગાર મળશે અને માત્ર માત્ર મારું કંપની એટલું છે કે અમારા સ્થાનિક લેવલના જે લોકો બેરોજગાર છે એને પેલા નોકરીમાં પેલું પ્રાધાન્ય મળે એવી અમારી સૌની માંગણી છે. કોપર કંપની હેઠળ આવતા રાજુલા જાફરાબાદ પંથકના સ્થાનિક ગામડા કાગવદર, લોટપુર, મીઠાપુર, કથરિયા, વાંડ, લુણસાપુર, ઉચેયા, ભયછાદરના સરપંચો સહિતના લોકો કંપનીને આવકારવા માટે પોસ્ટરો સાથે ઉદ્યોગને આવરી રોજગારી આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો સામે વિરોધ કરનાર લોકોએ પણ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. આ મોટાભાગના સ્થાનિક ગામડાના લોકોએ લેખિતમાં સમર્થન જાહેર કર્યું હતું તો કેટલાક સંસ્થાના લોકો, ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો અને કંપની આવે અને સ્થાનિક લોકોને રોજગારી મળે, કોઈ પ્રદૂષણ ન થાય, તેવી રીતે ઉદ્યોગ આવે તો આવકારવા તૈયાર છીએ તેવી માંગણીઓ કરી હતી. તો કંપનીના કહેવા પ્રમાણે એ 15,000 કરોડનું રોકાણ છે અને આ જે જાફરાબાદ તાલુકા વિસ્તાર છે એ અને વિધાનસભા આખો વિસ્તાર રાજુલા જાફરાબાદ ખાંભા એને રોજગારની ખૂબ જ જરૂરિયાત છે. તો એટલું મોટું રોકાણ જો આ ક્ષેત્રમાં આવતું હોય તો ખૂબ આવકાર્ય છે. હવે બીજી વાત આપ સાહેબ એ પૂછી કે નુકસાન કેટલું છે, તો મેં ત્યાં પણ હિયરિંગમાં પૂછ્યું છે અને આપના સમક્ષ પણ રજૂ કરું છું. તો મારું એવું માનવું છે કે થોડા ઓછા પ્રમાણમાં, વધતા ઓછા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના જે ગેસીસ છે એ હવામાં જશે. એ કંપની પણ એક્સેપ્ટ કરે કે ના કરે પણ જવાના છે. આપણે ગૂગલ સર્ચ કરીએ તો ખ્યાલ આવે કે એ રિફાઇનરી, કોપર રિફાઇનરીમાં એ હવામાં એ બ્લો કરતા હોય છે. તો એના લીધે ઓલરેડી પહેલા તો એવી વસ્તુ છે કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ છે જ,
જે માત્રામાં હોવો જોઈએ એનાથી વધારે, અને પ્લસ આ કંપની એને તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે એ લોકો ફ્લો કરશે પણ વધશે, અને નાઇટ્રોજન પણ જશે, તો એના લીધે કદાચ એવું બની શકે કે વાતાવરણ ખરાબ થાય, તાપમાન ઊંચું જાય, વરસાદ ઓછો થઈ જાય. જો એક્સેસ માત્રામાં જો સલ્ફર ડાયોક્સાઇડ જાય તો એસિડ વર્ષા જેવા પણ પ્રોબ્લેમ થતા હોય છે. એટલે લોકોને, બંને પક્ષને તે લોકો સાંભળે છે, પણ જે નુકસાન છે એના માટે તો એમને એ જાગૃત રહેવું પડશે, લોકોને પણ અને કંપનીને પણ સખત. બીકોઝ આપણે ઘણા ક્ષેત્રમાં એવું માનતા હોય છે કે સરકાર તો ગાઈડલાઈન આપી દેતી હોય છે પણ કંપની પછી ફોલો નથી કરી શકતી. તો એવું કંઈ થાય તો જે આ સલ્ફર ડાયોક્સાઇડ ને બીજા કેટલાય એવા કેમિકલ્સ છે જે હ્યુમન બોડીને ખૂબ જ નુકસાનકારક છે, બરાબર. તો કંપની આવે બહુ સારી વસ્તુ છે અને રોજગારની જરૂરિયાત તો છે જ, પણ એ સંદર્ભે કે નુકસાન ન ફેલાવે તો. પબ્લિક હિયરિંગ થઈ રહ્યું છે. આ કંપનીમાં 15,000 કરોડ કરતાં વધારેનું રોકાણ થશે અને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવી પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલી આપણે બેસાડવાના છીએ, જેથી કરીને હવામાં કોઈ પણ જાતનું પ્રદૂષણ ન જાય. પ્લસ જે પાણીનો વપરાશ થશે એ પ્રદૂષિત પાણીને પણ રીટ્રીટ કરી અને અમારા પ્લાન્ટમાં એનો ફરી ઉપયોગ કરવામાં આવશે. બાકી જે પાછળ વધશે એનું ટ્રીટમેન્ટ કરી અને સૂકવી નાખવામાં આવશે. એટલે પ્રદૂષણ જળ અને વાયુનું થવાની કોઈ શક્યતા નથી. બીજી વસ્તુ, આ કંપનીની અંદર કંપની અહીંયા આવવાથી સ્થાનિક જે રોજગાર ધંધા છે એમાં અકલ્પનીય વધારો થશે, કારણ કે વર્ષનું 55 કરોડ ટન માલનું પરિવહન એક તરફી થશે, જ્યારે ખાતર, કોપર આ બધું અહીંથી લોડિંગ અનલોડિંગ પોર્ટ ઉપર અને રેલવે યાર્ડમાં થશે, એમાં ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગોને તેમજ શ્રમિકોને એટલો બધો ફાયદો. લોકસુનાવણી દરમિયાન કોપર કંપનીના ડાયરેક્ટર દ્વારા ઉદ્યોગને કારણે સ્થાનિકોને રોજગારી મળશે તેવું કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે લોકો અભણ હશે તો અમે તાલીમો આપીશું તેવું કહેવાયું. કોપર કંપનીના ડાયરેક્ટર આ કંપનીમાં 15,000 કરોડનું રોકાણ કરી રહ્યા છે, જે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ કંપનીને કારણે આ વિસ્તારમાં રોજગાર ધંધા મળશે, તેમજ 8,000 કરતાં વધુ લોકોને રોજગારી મળશે તેવી બાહેધરી આપવામાં આવી છે. જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, અમરેલી. ભાજપે ઉમેદવારના નામની બીજી યાદી જ્યારે જાહેર કરી હોય ત્યારે સંસ્કારી નગરી